ની અંદર આપણે 9654 કહ્યું તો કે વાસ્તવિક સંખ્યા, વાસ્તવિક સંખ્યા ની અંદર આપણે એક તો સંખ્યાઓનું સ્ટ્રક્ચર કે વાસ્તવિક સંખ્યાના કેટલા પ્રકાર પડે છે, પૂર્ણાંક સંખ્યાના, અપૂર્ણાંક સંખ્યાના, સમયનો સમય, એ પછી પ્રાકૃતિક સંખ્યાના પણ આપણે ચાર ભાગ જોઈએ. તો એ બધી જોયા પછી ગુણાકાર સ્વરૂપની જોઈતી છે. દાખલા પ્રેક્ટિસ માટે એક વાર આપણે એની માટે એક દાખલો કરી અને આગળ વધી લીધું પણ જઈએ. રેડી, તો અહીંયા આપણી પાસે એક રકમ છે 38,220. રાઈટ, તો આ 38,220 ને આપણે ગુણાકાર સ્વરૂપમાં રૂપાંતર કરવાનું છે. સેવા રૂપાંતર કરવાનું છે, ગુણાકાર સ્વરૂપમાં રૂપાંતર કરવાનું છે. ગુણાકાર સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે સૌથી પહેલા 38,220 ના આપણે ભાગ એટલે કે અવયવ કાઢવા પડશે. રાઈટ, જેવી રીતે 4 ની વાત કરીએ, 2 ની 4 આવશે, 3 ની 4 અને 5 ની 4 હોય તો તે સંખ્યાને 2 વડે ભાગી શકાય. 3 ની 4 ની વાત કરીએ તો અંકોના સરવાળાને ત્રણ વડે ભાગી શકાય તો તે સંખ્યાને 3 વડે ભાગી શકાય. અને એકમમાં 0 અને 5 હોય તો તે સંખ્યાને 5 વડે ભાગી શકાય. આ એક વ્યવસ્થિત રીતે જોઈ લઈએ તો ક્લિયર નહીં કે ફોર એક્ઝામ્પલ તમારી પાસે છે 3 3 6 એટલે કે 336 છે. આપણે જોવું છે કે 3 વડે ભાગી શકાય કે નહીં. તો શું કરવાનું, તો કે એકમનો અંકોનો સરવાળો કરો. 3 3 ને 3 6 અને 6 19,100 17
13 ને 13 વડે ભાગી શકાશે, બીજી કોઈ સંખ્યા વડે ભાગી શકાશે નહીં. 38220 જે છે, 38220 જે છે એને અલગ અલગ આટલી સંખ્યા વડે આપણે ભાગી શકીએ છીએ. તો હવે કઈ રીતે કરવાનું છે જો સૌથી પહેલા આના બે ભાગ પડશે એટલે આપણને ખબર પડી ગઈ 2 અને 19110 બે છે
લઈ લેશું. હવે કોઈ સંખ્યા કોમન છે તો કે ના, હવે કોઈ સંખ્યા કોમન છે નહીં તો ગુસા આપણો કેટલો થઈ ગયો બે. એ જ રીતે દશાંશ અંતર કરશું કે દશાંશ બરાબર સૌથી પહેલા જે કોમન હોય તે લઈ લેજો, બે કોમન છે તો બે લઈ લે. હવે પાછળની બધી સંખ્યાઓ આપણે મૂકી દેવાની છે, એટલે કે 336 અને 54 ના અવિભાજ્ય અવયવની અંતર લસાઅ ગુસાઅ મેળવો. તો કેટલા 336 છે એના ભાગ પાડશો, 2 વડે ભાગ કરશો અને 2 6 12 અને 8 200. તો 167 આના પણ 2 વડે ભાગ કરશો એટલે 8 200. 84 84 ના પણ 2 વડે ભાગ કરશો, 42 42 ના પણ 2 વડે 21 336
બે છો બે ત્રણ ત્રણ એક અને એકવીસ ના અવકાશો ત્રણ સાત સાત છે. અરે બધી સંખ્યા લખી નાખી. પંદર માટે ત્રણ ગુણ્યા પાંચ, બાર માટે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ, એકવીસ માટે ત્રણ ગુણ્યા સાત. સૌથી પહેલા શું મેળવવાનું? ગુસ્સા. તો ગુસ્સા માટે શું? તો કે ત્રણેય માં સામાન્ય હોય એટલે લેવાનું. તો કે ત્રણ ત્રણ ત્રણ, બાકી કોઈ સંખ્યા સામાન્ય હશે નહીં. તો ત્રણ ગુસ્સા કેટલો મેળવ્યો? ત્રણ. લસણ જોઈએ તો લસણ માં સૌથી પહેલા કોઈ સામાન્ય હોય લઈ લો. હવે જોવાનું બે સંખ્યા સામાન્ય છે એટલે કે અહીંયા હોય અહીંયા પણ હોય એવું પણ કોઈ સામાન્ય નથી. ફોર એક્ઝામ્પલ અહીંયા બે આવેલા હોત તો આ સામાન્ય આપણે લઈ શકીએ એવું એક દાખલો આપણે જોશું. રાઈટ. હવે બીજું કોઈ સામાન્ય નથી. જેટલી વસ્તુ છે બધી નું કઈ કરું? બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા સાત. સાત પંચા પાંત્રીસ, પાંત્રીસ સિત્તેર, સિત્તેર દુ એકસો ચાલીસ, એકસો ચાલીસ તેર ચારસો વીસ. તો આપણે લસાઅ કેટલો મળશે? ચારસો વીસ મળશે. ક્લિયર ગાઈસ? એટલે જો ઉષા કેન્દ્ર શું કરવાનું છે? બંને માં બે વસ્તુ બે રકમ કે ત્રણ રકમ જેટલા સામાન્ય વેતા લેવાના છે અને લસાઅ કેન્દ્ર સામાન્ય હોય તો લેવાના. એની સિવાય જે પણ સંખ્યા તમને મળે છે એ પણ સંખ્યા તમારે લેવાની છે. ક્લિયર ગાઈસ? અરે હજી એક આપણે દાખલો જોઈએ કે ફોર એક્ઝામ્પલ તમને આની રકમ આપેલી છે સત્તર, ત્રેવીસ અને ઓગણત્રીસ. અવિભાજ્ય સંખ્યા તો કે બે ત્રણ પાંચ સાત અગિયાર તેર ઓગણીસ ત્રેવીસ ઓગણત્રીસ એકત્રીસ, એકત્રીસ પછી અવિભાજ્ય સંખ્યા સાડત્રીસ આવશે, સાડત્રીસ પછી એકતાલીસ, એકતાલીસ પછી સુડતાલીસ, સોરી પછી તેતાલીસ આવશે, તેતાલીસ સુડતાલીસ. રાઈટ. તો આ બધી સંખ્યાઓ જે છે એકવીસ સંખ્યાઓ છે, અવિભાજ્ય સંખ્યાઓ છે જેનો ગુસાઅ ત્રણ ત્રણ બીજી વાર પણ ત્રણ આવશે. હવે શું છે? પાંચ પાંચ બીજી વાર
સબસ્ક્રાઇબ કરો અને કઈ કોઈ હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. નેક્સ્ટ લેક્ચર સુધી જઈ